શ્રાવણવદી અજા એકાદશી યુધિષ્ઠિરે પૂછ્યું હે શ્રી કૃષ્ણ એકાદશીનું શું નામ છે કૃપા કરી તે સંભળાવો શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન એકાદશી અજા નામથી પ્રસિદ્ધ છે જે નારાયણનું પૂજન કરી આ એકાદશીનું વ્રત કરી કથા સાંભળે છે તેના સઘળા પાપો નષ્ટ થાય છે આલોક અને પરલોકમાં કલ્યાણકારી આ વ્રત છે પૂર્વે હરિશ્ચંદ્ર નામના ચક્રવર્તી અને સત્ય પ્રતિજ્ઞાવાળા જે આખી પૃથ્વીના અધિપતિ રાજા હતા કોઈ કમનસીબને લીધે સ્ત્રી તથા પુત્રને વેચી પોતે પણ ચાંડાલને ઘેર વેચાય તેનો દાસ થઈ રહ્યા પણ સત્ય પાલન ચૂક્યા નહીં આવી રીતે ચાંડાલને ત્યાં શમશાનમાં રહેતા કેટલાક વર્ષો નીકળી ગયા મારો છૂટકો કઈ રીતે થાય તેની સતત ચિંતા કરવા લાગ્યા આ દુઃખી રાજાની પાસે બ્રહ્માએ જેને પરોપકાર માટે ઉત્પન્ન કરેલા છે એવા ગૌતમ મુનિ આવ્યા રાજાએ હાથ જોડી પોતાના દુઃખની સઘળી હકીકત કહી સંભળાવી રાજાના વચન સાંભળી ગૌતમ ઋષિએ રાજાને વ્રતનો ઉપદેશ કર્યો અને કહ્યું હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી છે તે ઉત્તમ પુણ્ય આપનારી છે તેનું વ્રત તમે કરો તેથી તમારા પાપનો નાશ થશે હે રાજન તમારા પુણ્યના પ્રભાવથી જ હું તમારી પાસે આવ્યો છું આટલું કહી મુનિરાજ અંતર્ધ્યાન થઈ ગયા પછી મુનિના કહેવા પ્રમાણે રાજાએ વ્રત તેમજ જાગરણ કર્યું તેથી સઘળા પાપો નષ્ટ થયા તેથી હરિશ્ચંદ્ર રાજા પત્ની તારામાંથી ભેડા થયા અને પુત્ર રોહિત પણ જીવિત થયો તે વખતે સ્વર્ગમાં નગારા વાગ્યા પૃષ્ઠપૃષ્ટિ થઈ એકાદશીના પ્રભાવથી દુશ્મન રહિત પોતાનું રાજ્ય પાછું મળ્યું અને અંતે રાજા પરિવારની સાથે વૈકુંઠમાં ગયા હે રાજન જે માણસ આ અજા નામની એકાદશને વ્રત કરે છે તે સઘળા પાપોથી મુક્ત થઈને પરમપદને પામે છે આ કથાના શ્રવણથી અથવા પાઠથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં શ્રાવણ કૃષ્ણ પક્ષની અજાનમની એકાદશીનું મહાત્મા કહેલું છે ઇતિ શ્રી બ્રહ્માંડપુરાણે શ્રીકૃષ્ણ યુધિષ્ઠિ સંવાદે શ્રાવણ કૃષ્ણેશાદશિયા અજાનમન્યા મહાત્મા સંપૂર્ણમ